બાંડિયા ગામે ગામ લોકો તથા સીમ વિસ્તારમાં વસવાટ કરતા રબારી સમાજના લોકો વચ્ચે થયેલા આંતરિક જૂથવાદના ગુનામાં આરોપીઓની ધરપકડ કરતી નલિયા પોલીસ. અબડાસા અને નખત્રાણા તાલુકાને જોડતા અંતરિયાળ વિસ્તારમાં આવેલા અબડાસાના બાંડિયા ગામે ચરિયાણ પ્રશ્ને બે જૂથ વચ્ચે થયેલી મારામારીમાં કુલ 14 જણ ઘવાયા હતા. ઇજાગ્રસ્તો પૈકીના 12 જણને ભુજ તબદીલ કરાયેલા છે. આ મામલામાં સોશિયલ મીડિયા ઉપર દ્રશ્યો વાયરલ કરવાની કાર્યવાહી બળતામાં ઘી હોમવાસ સમાન બની રહેતા આ બાબતે પોલીસ દળે ગંભીરતાથી લઈને જવાબદારો સામે કાર્યવાહી કરવાનું મન બનાવ્યું છે. તો મારામારી બાબતે રાત્રે શ્યામ સામે ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી આરંભાઈ હતી. મારામારીમાં ઈજા પામનાર 14 જણમાં આશાભાઈ મોજુભાઈ રબારી ઉંમર વર્ષ 45, સુજાભાઈ કરમસિંહ રબારી ઉંમર વર્ષ 40, વેરસિંહ આજુભાઈ રબારી ઉંમર વર્ષ 55, રત્નાભાઈ અજુભાઈ રબારી ઉંમર વર્ષ 55, વિભાભાઈ રત્નાભાઈ રબારી ઉંમર વર્ષ 37, વિભાભાઈ કાના રબારી ઉંમર વર્ષ 35, અચાણભાઈ રત્નાભાઈ રબારી ઉંમર વર્ષ 25, કવિબેન વેરસિંહભાઈ રબારી ઉંમર વર્ષ 25, કેદાર આશાભાઈ રબારી ઉંમર વર્ષ 5 અને વાલાબેન આશાભાઈ રબારી ઉંમર વર્ષ 40 તથા શામા પક્ષના ઇબ્રાહીમ સાલેવેણ ઉંમર વર્ષ 40, ઓસમાણ મહમદ હિંગોરજા ઉંમર વર્ષ 60, ઇસ્માઇલ ઇબ્રાહીમ હાલેપોત્રા ઉંમર વર્ષ 56 અને અબ્દુલ્લા હોશ મહમદ હાલેપોત્રા ઉંમર વર્ષ 50નો સમાવેશ થાય છે. પોલીસ પ્રેસ નોટમાં જણાવ્યા અનુસાર બાંડિયા ગામે ગઈકાલે બનવા પામેલ જે બનાવમાં બાંડિયા ગામની સીમ વિસ્તારમાં પોતાના ઘેટા બકરા સાથે વસવાટ કરતા રબારી સમાજના માણસો તથા બાંડિયા ગામના ગામ લોકો વચ્ચે ચરિયાણ બાબતે મનદુખ હોય જે અનુસંધાને બનાવ બનવા પામેલ હોય નલિયા પોલીસ દ્વારા તાત્કાલિક બંદોબસ્ત ગોઠવી પરિસ્થિતિ પર સંપૂર્ણ કાબુ મેળવી તાત્કાલિક ગુનાઓ નોંધી અને બાંડિયા ગામના રહીશ અને 3 દલિત 1 ધરબાર અને 20 મુસ્લિમ સહિત કુલ 24 આરોપીઓની નલિયા પોલીસ દ્વારા તાત્કાલિક ધરપકડ કરવામાં આવેલ છે અને બાકી રહેલા આરોપીઓને તાત્કાલિક શોધી તેઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. સ્ટોરી બાય કિરણ ગોરી, માસાપુરા ન્યૂઝ, ભુજ. સ્ટોરી બાય જગદીશ ભાનુશાલી, માસાપુરા ન્યૂઝ, નલિયા. શું નામ તમારું? મારું નામ જાડેજા અજય શિવરાગજી. તો બધાને પહેલાં તો જય શ્રી રામ. હું હિન્દુ યુવા સંગઠનમાંથી આવું છું. આ લોકોનો જ્યારે બનાવ બન્યો છે એના માટે અમે પૂરેપૂરી મદદ કરશું. આ એક રબારી સમાજ ઉપર નહીં, એક હિન્દુ સમાજ ઉપર આવો હુમલો કરવામાં આવ્યો છે અને એમને અમે વખોડીએ છીએ અને અમારાથી જેટલી હિન્દુ યુવા સંગઠનમાંથી મદદ થશે એટલી અમે 100% કરીએ છીએ અને કરશું. બાકી દવા ચાલુ છે બધાની, એકને ઓપરેશનમાં લઈ ગયા છે અને આ લોકો જે અહીંયા પડ્યા છે એમની પણ સારવાર સારામાં સારી થાય છે અને એમને પણ કાંઈ તકલીફ હશે તો હિન્દુ યુવા સંગઠન એકદમ આગળ ઊભો છે અને હંમેશને માટે ઉભશે. એ હુમલા કરી ગયા ત્યારે તો અમે હતા નહીં, પણ એ લોકો વર્ષોથી રહે છે, બરાબર 60 વર્ષથી રહેશે આ લોકો, અને આવી રીતે હુમલા કર્યા છે એની બધી તપાસ ચાલુ છે. કેવી રીતે હુમલો કર્યો છે, કેવી રીતે નથી કર્યો એમને હજી સુધી જાણ મળી નથી. છતાં પણ આ લોકો ઉપર હુમલો કર્યો છે એમને અમે સમજી લો કે સરકારશ્રીને પણ કહીએ છીએ કે જે લોકોને ખોટી રીતે હુમલો થયો છે એ લોકો હુમલા કરનારા ઉપર તાત્કાલિક પગલાં ભરવામાં આવે અને હિન્દુ યુવા સંગઠન પણ એકદમ જોરશોરથી એ લોકો સાથે છે અને આગળ પણ આ લોકોને મદદ કરશે 100%. જય શ્રી રામ. અમારું નામ આશાભાઈ અને મારવાનું કારણ અમે પડતર જગ્યામાં માલ ચાલતા હતા એનાથી અમને મારવાનું કારણ થઈ ગયું કે અમારે આ બધો ઘાસ ખાઈ જાય, અમારી ગાયો તો સૂકી જાય. અમે આજ લગભગ 70-80 વર્ષ અમારે રહીએ પણ અમારા ઉપર 2 મહિનાથી આ હુમલો કરતા હતા. કાલ અમારા મધ્યે હુમલો કરીને ચડી આવ્યા. 250-300 જણા હતા. કોઈના હાથમાં લાકડીઓ હતું, કોઈના હાથમાં પાઇપ હતા, કોઈના કને સરિયું હતું. હા, કહેતા હતા તમે જતા રહો ને કે ધાબ ધબકી રહેતા તમે મારી નાખશું તમને. બધા મુસલમાન હતા. હા, બધા બાંડિયાના મુસલમાન હતા, કોઈ નેત્રાના હતા, કોઈ ખાનાયના હતા. હુમલો કર્યો તો લગભગ 10-11 વાગે. હા, 10-11 વાગે. અમારા 7-8 જણાને લાગ્યો. નાના છોકરાને પણ માર્યો. હા, એને પથ્થરો માર્યો છે. તમારા ઉતારો ઉપર ચડી આવ્યા માથે. અમારે એક ભાઈને હાથ પકડી લીધા, બધું કરી દીધું.
સૌરાષ્ટ્ર રસથાળ અમે લાવ્યા છીએ કચ્છની સ્વાદપ્રિય જનતા માટે સૌરાષ્ટ્ર તેમજ રાજકોટનો કાઠિયાવાડી સ્વાદ હવે આપણા ભુજ સિટીમાં જેમાં આપને સ્વાદ રૂપે મળશે બપોરે તેમજ સાંજે કાઠિયાવાડી વાનગી સાથે ફૂલ પેટ ભોજન સાથોસાથ આપના પ્રસંગોમાં આપની પસંદગીને અનુરૂપ શુદ્ધ અને સાત્વિક ભોજનની જવાબદારી હવે અમારી પર મૂકવા ભરોસાને પાત્ર એકમાત્ર સ્થળ એટલે સૌરાષ્ટ્ર રસથાળ બહારથી આવેલા વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર વિદ્યાર્થીઓ તેમજ એકલા રહેતા લોકો કે જે દરરોજ બહાર જમતા હોય એમના માટે ઘર જેવું સ્વાદિષ્ટ ભોજન માટેનું એકમાત્ર સરનામું એટલે સૌરાષ્ટ્ર રસથાળ તો નોંધી લેશો અમારું સરનામું સ્થળ શુભમ માર્કેટ જીકે જનરલ હોસ્પિટલની સામે લોટસ કોલોની ભુજ કચ્છ કોન્ટેક્ટ નંબર 777795551